क्यों इकट्ठा हुए हो? कोई काम है भाई? मुझसे कोई काम है? बस ऐसा ही बुलाते रहते हो। क्या काम है? स्टोरी सुनना। स्टोरी सुनना है? ठीक है, चलो स्टोरी सुनाता हूँ। हाँ, હવે આજે આપણી જે સ્ટોરી છે બેટા, એ સ્ટોરીનું નામ છે બે ગડા. આપણા ઘરે પાણીનું જે માટલું આવે, જોયું છે બધાએ? એને ગડો પણ કહેવાય. અને એ માટીનું હોય. મારા ઘરે છે, તમારા ઘરે છે કોઈના ઘરે માટલું? કોને કોના ઘરે છે? હાથ ઊંચો કરો તો. હવે એ જે માટલું હોય એ માટીમાંથી બને, અને માટીને તમારે પહેલાં ભીની કરી દેવાની, પછી એને સરસ મજાનો આમ શેપ આપવાનો, અને ચાકડા ઉપર એને ગોળ 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 ફેરવી અને શેપ આખો આપવાનો આકાર, અને પછી નીચેથી દોરીથી કાપી નાખો એટલે કાચી માટીનો એક આકાર બની જાય માટલા જેવો. અને એને પછી અગ્નિ પ્રગટાવવાની અને ત્યાં મૂકવાના આવા કાચા માટલાને, એટલે પાકી જાય, એટલે પાક્કું માટલું સરસ બની જાય. અને પછી આપણા ઘરે આપણે લાવીએ અને એમાં પાણી ભરીએ અને એમાંથી પાણી પીએ, એટલે થોડું ઠંડુ લાગે પાણી. ઓકે, વર્ષોથી બધા માટલામાં ભરેલું પાણી પીવે. હવે આજે આપણી સ્ટોરીમાં બે માટલા છે. કેટલા? બે. પછી શું આવે? અચ્છા, બે પહેલા શું આવે? બે પહેલા શું આવે? એક નહીં પણ બે માટલા છે. અને આપણું જે વાર્તામાં આજનો જે આપણો હીરો છે, જે ખેડૂત છે, એનું નામ છે કનૈયો. શું નામ છે? તો એક ગામ હતું, અને એ ગામની અંદર એક ખેડૂત હતો, એનું નામ હતું કનૈયો. અને એનું ઘર હતું ને, તો ઘરેથી દૂર થોડીક આગળ એક નદી વહેતી હતી, નાનકડી નદી જાય, અને એમાંથી પાણી સરસ મજાનું ખડ 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 એમ પાણી વહે, અને વહેતા પાણીનો તો અવાજ કેટલો સરસ આવે. છોકરાઓ આવે કે ના આવે? કોને કોને વહેતા પાણીનો અવાજ સાંભળેલો છે? બહુ મસ્ત, આપણા કાનને બહુ જ સરસ લાગે. એટલે નદી ત્યાં વહેતી હતી, એટલે પછી આ કનૈયાભાઈ શું કરે, એમના ખભા ઉપર એક લાકડી મૂકી, લાકડી મૂકે, એના એક છેડે એક માટલું લટકાવ્યું, અને લાકડીના બીજા છેડે બીજું માટલું લટકાવ્યું, અને બે માટલા લટકાવી અને નદીએ પાણી ભરવા જાય. એટલે ચાલતા 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 થોડીક જ દૂર નદી હતી, એટલે ગયા. પછી એમણે લાકડી આમ ઉતારી, અને પછી નદીમાં લાકડી સહેજ નમાવી, એટલે બંને ગળા નમી ગયા અને પાણી ભરાઈ ગયું. પાણી ભરી અને પછી એ ભાઈ લાકડી ક્યાં મૂકી દીધી? ખભે. ક્યાં મૂકી દીધી? ખભે. અને પછી આમ ચાલતા 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 એ તો ઘર બાજુ આવવા લાગ્યા. એટલે પેલા જે બે માટલા હતા ને, એમાંથી એક માટલું કાણું હતું, એમાંથી પાણી લીક થતું હતું, એટલે ધીરે ધીરે પાણી ટપક 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 કરીને ટપક્યા કરે. અને બીજું માટલું હતું ને, એ પરફેક્ટ હતું, એમાં પાણી લીક નહોતું થતું. એટલે જે પેલું બીજું માટલું હતું ને, એ હસવા લાગ્યું. માટલું હશે પણ આપણી સ્ટોરીમાં તો હશે, આપણે બધું જ થાય, એટલે માટલું હસવા લાગ્યું. એટલે માટલું શું કે, પેલું જે પાક્કું માટલું હતું જેમાં લીકેજ નહોતું થતું પાણીનું, સરસ હતું, એ પેલા કાણાવાળા માટલાને જોઈને એમ કે, અને જો તો ખરો ભાઈ, આજ જો ને નવાઈનું પાણી ભરીને આવ્યું છે, પાણી તો તારામાંથી લીક થાય છે. આવું કરે પેલો, એટલે પેલું બિચારું પેલું માટલું હતું ને જેમાંથી પાણી લીક થતું હતું, આમ જોયું કે હા મારામાંથી પાણી લીક જ થાય છે. એટલે પેલો કહે કે જો 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 હું તો જો હું કેટલું સરસ છું, મારામાંથી તો સહેજે પાણી લીક નથી થતું, પણ તારામાંથી તો બધું પાણી લીક થાય છે. આવું તો ચાલતું હશે, હું તો તારા કરતાં વધારે સારો છું, તું કાણાવાળું માટલું છે ને, તું નથી સારું એમ કરીને એને તોંટ મારે, તાના દેતા ઉઠતો વો દુસરે મટકે તો, અને એને આવી રીતે બહુ જ બધું બોલી બોલી હેરાન કરે. એટલે પેલું બિચારું કાણાવાળું માટલું તો ઉદાસ થઈ ગયું, અરે રે મારામાંથી બધું પાણી નીકળી જાય. એટલે ખેડૂત ઘરે આવે ને, ઘરે આવીને બે માટલા મૂકે, ત્યાં સુધી એક માટલું તો ખાલી થઈ ગયેલું હોય, રસ્તામાં જ બધું પાણી પડી ગયું હતું, એટલે પેલું બીજું માટલું તો સરસ ભરેલું હોય પાણીથી, એટલે તો આખો દિવસ ને આખી રાત પહેલાંના આવી રીતે તાણા માર માર કરે કે તારામાં તો કાણું છે, પાણી લીકેજ થાય છે, અને હું તો કેટલું સરસ છું, હું તો પાણીને પકડી રાખું છું, અને કનૈયાને જે આપણા ખેડૂતનું નામ હતું ને, એના માલિકનું, એટલે કે કનૈયાને તો હું જ ઉપયોગી છું, તું ઉપયોગી નથી, મારા જ માટલામાંથી એ પાણી પીવે છે, તારામાં તો પાણી રહેતું જ નથી, આમ કરીને આખો દિવસ એને પરેશાન કરે.
એટલે પેલું બિચારું ફૂટી ગયેલું માટલું જે હતું સેજ કાણાવાળું લીકેજવાળું તે ઉદાસ થઈ ગયું. પછી બીજા દિવસે જ્યારે ફરીથી કનૈયો ખભે લાકડી મૂકી બંને માટલા લટકાવી નદી બાજુ ગયો પાણી ભરવા માટે, એટલે પેલા ફૂટી ગયેલા માટલાએ કનૈયાને કીધું કે શેઠ શેઠ કનૈયા શેઠ, તમે તો રોજ મને ત્યાં લઈ જાઓ છો, એમાંથી પાણી ભરો છો અને પાછા તમે ઘરે લાવો છો ત્યાં સુધી તો મારામાંથી તો પાણી લીક થઈ જાય છે, એટલે હું તમને કોઈ ઉપયોગી નથી. એક કામ કરો, તમે મને ફેંકી દો અને નવું સરસ માટલું લઈ આવો, હું તમારા કોઈ કામનો નથી. એટલે પેલો કનૈયો શું કે ખબર છે, સારું સારું તું રાજો, આપણે નદીમાંથી પાણી ભરીને જ્યારે પાછા આવીએ ને પછી તું મને આ વાત કરજે. એટલે એ લોકો વાતો કરતાં કરતાં નદીએ પહોંચી ગયા. ભાઈ ફરી પાછું બંને માટલામાં શું ભર્યું, પાણી. પાણી ભરાઈ ગયું, એણે ખભે મૂક્યું અને ચાલવાનું ચાલુ કર્યું. જેવું ચાલતા ચાલતા એ પાછા આવતા હતા ને, એટલે ખેડૂતે પેલા કનૈયાએ શું કીધું કે ચલો પેલા ફૂટી ગયેલા માટલાને, કે ભાઈ તું શું કહેતો હતો. એટલે પેલું ફૂટી ગયેલું માટલું બોલ્યું, કાણું માટલું, કે કનૈયા શેઠ હું તમારા કોઈ કામનો નથી, એટલે તમે મને વેચી દો અને મારી જગ્યાએ નવું માટલું લાવી દો. મને બી હવે ખરાબ લાગે છે કે હું તમારા કોઈ કામમાં નથી આવતો અને આ જે સારું માટલું છે ને એ મને બહુ ટોન્ટ મારે છે. એટલે કનૈયો કે ઊભો રહે, હવે કે ધ્યાનથી જો કે તારામાં જે લીકેજ છે એ પાણી ક્યાં પડે છે. એટલે બંને જણાએ પેલા સારા માટલાએ અને તિરાડવાળા માટલાએ એ બંને જણાએ આમ જોયું, આમ લાકડી હતી ને પેલું તિરાડવાળું માટલું આ બાજુ હતું ને સારું માટલું આ બાજુ હતું, તો બંને જોયું તો પાણી આમ નીચે પડતું હતું. એટલે જેમ જેમ પેલો ખેડૂત ચાલે એમ પાણી એની બાજુમાં પડે, એટલે આ ખેડૂત ચાલે આ રીતે. કેવી રીતે? આ રીતે પેલો કનૈયો ચાલે અને બાજુમાં પાણી થોડું થોડું પડે, એટલે કનૈયોએ ચાલે અને પાણીએ પડે, કનૈયોએ ચાલે ને પાણીએ પડે. તો એ જે આખી ધાર હતી ને ત્યાં પેલા કનૈયાએ બહુ જ બધા ફૂલ વાવ્યા હતા. ગલગોટો વાવ્યો હતો, ગુલાબ વાવ્યું હતું, જાસૂદ વાવ્યું હતું, આવા બધા બહુ જ બધા ફૂલ વાવ્યા હતા. એટલે એ શું કરતો હતો, આ ફૂટી ગયેલા માટલાને એ રીતે ગોઠવતો હતો કે એમાંથી જે પાણી પડે એ આખા જે એના ઘર સુધી જે બહુ બધા ફૂલ વાવેલા હતા એ ફૂલની અંદર રોજ પાણી પડતું પડતું જાય. એટલે કનૈયાએ કીધું, જો તને એવું લાગતું હતું કે હું તો કોઈ કામનો જ નથી, પણ તારામાંથી પાણી એ ફૂલના છોડમાં પડે છે અને એ જ પાણીથી પછી ફૂલ શું આપે છે, એ ફૂલનો છોડ શું આપે છે, મસ્ત મજાનું ફૂલ આપે છે. ગલગોટો હોય તો ગલગોટો આપે, મોગરાનો છોડ હોય તો મોગરો આપે, પછી ગુલાબનો છોડ શું આપે, ગુલાબ આપે. અને કે આ બધા તારા જ પાણીના કારણે આ છોડે ફૂલ આપ્યા અને એ ફૂલ બધા હું કાપી અને ગણપતિ દાદાને ચડાવું છું, તું જો આપણા ઘરે. તો પેલા કાણાવાળા માટલાને તો એકદમ આશ્ચર્ય થયું, ખરેખર હું પેલા ફૂલના પાણી આપતો હતો. પછી એણે આમ નજર કરી તો સામે ગણપતિ દાદાની મૂર્તિ હતી, એની નીચે બહુ જ બધા ફૂલ પડ્યા હતા. એટલે કનૈયો શું કે જોયું, તને ખબર પડી કે નહીં, તું કંઈ કામનો નથી એવું નહીં, હું તને ઈરાદાપૂર્વક રોજ લઈ જઉં છું અને રોજ લાવું છું, કારણ કે તારેથી જે ધીરે ધીરે ધાર પડે છે એનાથી આ બધા જ છોડને પાણી પીવડાવાય છે, એટલે તું પણ મારો એટલો જ કામનો છું. હવે આ સાંભળી અને પેલું જે સરસ માટલું હતું ને એને દુઃખ થયું, એને બહુ જ દુઃખ થયું. એ તો રડવા લાગ્યું કે સોરી દોસ્ત, સોરી, મેં તારી બહુ ખીલી ઉડાવી, મેં તારી બહુ મજાક ઉડાવી કે તારામાંથી પાણી પડે છે, પણ મારે આવું નહોતું કરવું જોઈએ, તું મારી ભૂલ થઈ ગઈ, એમ કરીને તો બહુ જ રડવા લાગ્યો. કોણ? કયું માટલું? સરસ માટલું, સારું માટલું. એ આવી રીતે કહીને રડવા લાગ્યો. એટલે પેલું જે સહેજ લીકેજવાળું માટલું હતું ને એણે કીધું કે વાંધો નહીં, તું રડીશ નહીં, તું પણ મારો ફ્રેન્ડ જ છું. એટલે પછી પેલાએ શું કીધું સારા માટલાએ, કે તું મને માફ કર દે દોસ્ત, હું આજ પછી ક્યારે કોઈની ખામી હોય એને ઉડાવીશ નહીં. એટલે આ સ્ટોરી પરથી બેટા આપણે શું શીખ્યા, શું શીખવા મળ્યું આપણને? આ સ્ટોરી પરથી આપણને એવું શીખવા મળે કે આપણો કોઈ મિત્ર હોય, આપણા જે ફ્રેન્ડ હોય, એમાં કદાચ કોઈ ખામી હોય તો એને ચીડવવાના નહીં. કોઈ નાનું હોય, કોઈ ઊંચું હોય, કોઈ જાડું હોય, કોઈ પાતળું હોય, એટલે કોઈને પછી એવી રીતે ચીડવવાના નહીં. ચલાવ્યો, કોઈની બી ખામી હોય એને ક્યારેય નહીં ચીડવવાના, એની જોડે હંમેશા ફ્રેન્ડશીપ રાખવાની.
બધા જ લોકો ઉપયોગી છે, બધા જ લોકો સારું કામ કરે છે. ઓકે, એટલે પેલું જે પણ આમ લીકેજવાળું માટલું હતું એ તો ખુશ થઈ ગયું કે હવે અમે બંને ફ્રેન્ડ બની ગયા અને હું પણ કોઈકના ઉપયોગમાં આવું છું. આ હતી વાર્તાની.